મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લા દસ વર્ષથી પરિવાર સાથે રહે છે ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં પત્ની બે દીકરી અને નાનો દીકરો છે રાત્રે દીકરાએ ઝાડા અને ઉલટી કરવાનું શરૂ કર્યું હતું હોસ્પિટલ જતાં જ રસ્તામાં બેભાન થઈ ગયો પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લકી રાત્રે ઝાડા ઉલટીઓ કરવા લાગ્યો હતો આ પહેલાં કંઈ જ નહોતું અચાનક જ બીમાર પડી ગયો હતો સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા જો કે રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો સિવિલ લાવ્યા ત્યારે તો તબીબે મૃત જાહેર કર્યો હતો એકના એક દીકરાના મોતથી માતા અને પિતા બંને ભાંગી પડ્યા હતા મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં રહેતા ભક્તિનગરમાં સુનિલકુમાર પરિવાર સાથે રહે છે પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે સાડા ત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે સવારે ઠંડો પડી ગયો હતો જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે